નમસ્કાર, ધર્મભક્તિની દર્શન યાત્રામાં આપનું સ્વાગત છે. હું છું આ દિવ્ય યાત્રાની સહયાત્રી નુપુર. શનિ જયંતીના આજના આ પુણ્યદાયી દિવસે આપને જણાવીશું શનિદેવનો અનેરો મહિમા. આપે પણ શનિ મહારાજના અનેકો મંદિરોના દર્શન કર્યા હશે, પણ શું આપને ખબર છે કે આપણા ગુજરાતમાં જ આવેલું છે શનિદેવનું જન્મ સ્થાનક? જી હા, આજે આપણે ગુજરાતના હાથલા મુકામે આવેલા શનિદેવના સૌથી પ્રાચીન સ્થાનકના કરાવીશું દર્શન. સાથોસાથ શનિદેવની દ્રષ્ટિ શા માટે કહેવાય છે કુપિત, તેની સાથે સંકળાયેલી રોચક કથાથી પણ આપને કરાવીશું અવગત. તદુપરાંત મહામંડલેશ્વર ગુરુ દાતીજી મહારાજ પાસેથી શનિ કૃપાના શાસ્ત્રોક્ત ઉપાયો અને મંત્રો અંગે પણ મેળવીશું માર્ગદર્શન. તો આવો શરૂ કરીએ શનિશ્વર જયંતી પરની આજની આ વિશેષ રજૂઆત ધર્મભક્તિ. દેશભરમાં આમ તો શનિદેવના અનેકો મંદિર આવેલા છે, પણ આ તમામમાં સૌથી પ્રાચીન અને અનોખું મંદિર આવેલું છે આપણા ગુજરાતના ભાણવડમાં. જી હા, અહીં હાથલા મુકામે આવેલા શનિદેવના સ્થાનકને શનિદેવનું જન્મ સ્થાન કહેવાય છે, અને આથી જ આ એકમાત્ર મંદિર છે કે જ્યાં શનિદેવની બાળ સ્વરૂપની પ્રતિમાના થઈ રહ્યા છે દર્શન. કહેવાય છે કે અહીં આવીને દર્શન કરવા માત્રથી શનિદેવની સાડાસાતીમાંથી રાહત મળે છે. પંદરસો વર્ષ પ્રાચીન શનિ સ્થાનક, શનિદેવનું પરચા પૂરતું સ્થાનક, ન્યાયના અધિષ્ઠાતા તેમજ કર્મફળના દાતા છે શનિદેવ. અને આથી જ તો કહેવાય છે કે શનિદેવની કૃપા દ્રષ્ટિ જેના પર રહે છે તે વ્યક્તિ સાડાસાતીના સમયમાં પણ કરી શકે છે અદ્ભુત પ્રગતિની પ્રાપ્તિ. કહેવાય છે કે શનિદેવ જે વ્યક્તિથી રૂઠે છે તેને બનાવી દે છે રાજામાંથી રંક. અને આથી જ શનિદેવની કૃપા પ્રાપ્તિ અર્થે આપણા દેશમાં તેમની પૂજાનું છે વિશેષ મહાત્મ્ય. આ જ કારણથી આપણને શનિદેવના અનેકો મંદિરોના સહજતાથી થઈ શકે છે દર્શન. અને આવું જ એક દિવ્ય ઉર્જાથી ભરપૂર પ્રાચીન સ્થાનક એટલે આપણા ગુજરાતમાં આવેલું હાથલા શનિ મંદિર. ભક્તોની આસ્થા અને પ્રાચીનતાના કારણે જ આજે આ દિવ્ય સ્થાનકની ગણના ભારતભરમાં મુખ્ય ત્રણ શનિ સ્થાનકોમાં કરવામાં આવે છે. શનિદેવના મુખ્ય સ્થાનકોમાં મહારાષ્ટ્રમાં આવેલું શિંગણાપુર ધામ, રાજસ્થાનનું કપાસન મંદિર, તો સાથોસાથ ગુજરાતમાં હાથલા મુકામે આવેલા આ પ્રાચીન સ્થાનકને પણ ગણવામાં આવે છે શનિદેવનું ઉર્જાવંત સ્થાન. અહીં દર્શનાર્થે આવેલા ભાવિકોની ભીડ જ અહીંના મહાત્મ્યને વિશેષ રીતે વર્ણવે છે. ને માત્ર અહીંના રહીશો પણ સમસ્ત દેશ અને વિદેશમાંથી પણ ભાવિકો અહીં દર્શનાર્થે આવતા હોય છે. મેં નેપાલ સે આયા હું, એ ફેમિલી કા સાથ શનિદેવ કા મંદિર હૈ, ઇસલિયે મેને ગુજરાત મેં સૌરાષ્ટ્ર મેં એ મંદિર કે લિયે મેં મનોકામના પૂરી હોને કે લિયે મેં આયા હું નેપાલ સે ફેમિલી કા સાથ મેં. અને આ તે 7.5 ની પનોતી નું સોલ્યુશન થઈ જાય છે કોઈને હોય તો, અને 18 વર્ષની જે પનોતી છે એનો પણ નિકાલ થઈ જાય છે, અને મનને અને તનને બહુ શાંતિ અપાવે છે. આ સ્થળ એટલું પુરાણું છે કે જન્મસ્થાનથી મનાય છે, અને અહીંયા આવવાથી ઘણા શ્રદ્ધાળુ જે છે એની મનોકામના પૂર્ણ થાય છે, અને અતિશય શ્રદ્ધાથી અમે લોકો આવીએ છીએ. નવમી સદીનું દિવ્ય શનિ સ્થાનક, શનિદેવના જન્મ સ્થાનકના અનુપમ દર્શન. શિંગણાપુર અને કપાસનમાં આવેલા શનિદેવના સ્થાનકો 12મી સદીના હોવાનું મનાય છે, જ્યારે હાથલાનું આ સ્થાનક 9મી સદીનું હોવાનું મનાય છે. આમ આ સ્થાનક સૌથી પ્રાચીન હોવાથી શનિદેવના જન્મ સ્થાન તરીકે પૂજાય છે. આ ઉપરાંત આ વાતને સમર્થન આપતી અનેકો કથાઓ પણ અહીં પ્રચલિત છે, જે આ પ્રાચીન સ્થાનકના મહાત્મ્યમાં કરે છે અનેક ગણો વધારો. આ જ તો કારણ છે કે અહીં ન માત્ર શનિ જયંતી પણ શનિવાર અને મંગળવારના રોજ પણ ભારે પ્રમાણમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે. નાનું સ્થાનક મોટો મહિમા, પ્રાચીન શનિ મંદિરના કલ્યાણકારી દર્શન. અહીં શનિદેવ સંગ બિરાજે છે પનોતી દેવી. આ દિવ્ય સ્થાનકની સમીપે પહોંચતા ભાવિકોને દૂરથી જ વિશાળ શનિ પતાકા નજરે પડે છે, અને આ ધજાજીના દર્શન થતા જ જાણે કે વિશ્વાસ થઈ આવે કે આ સઘળું ક્ષેત્ર શનિદેવના દિવ્ય આશીષથી રક્ષિત છે. અને આ ભાવ જ એવો અનુપમ છે
જે ભાવિકોના મનમાં શનિદેવના દર્શનની અધીરાઈ વધારી દે છે. કહેવાય છે કે મુદગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈ શનિ મહારાજ હાથી પર બિરાજમાન થઈ જે જગ્યાએ પ્રગટ થયા તે સ્થળ એટલે હસ્તિન સ્થળ. પ્રાચીન કાળનું આ હસ્તિન સ્થળ મધ્યકાળમાં હથ્થીથલ થયું અને અર્વાચીન કાળમાં હાથલા કહેવાયું. જ્યાં શનિદેવ હાથી પર બિરાજમાન થઈને પ્રગટ થયા તે સ્થાનક એટલે પોરબંદરથી 27 કિલોમીટર દૂર આવેલું આજનું હાથલા ગામ. આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં આવેલું છે શનિદેવનું આ પૌરાણિક સ્થાન. અહીં મુખ્ય ગર્ભગૃહમાં પ્રવેશ કરતા પહેલા ભાવિકોને નંદીજીની પ્રાચીન સિંદુરી સ્વરૂપની પ્રતિમાના થઈ શકે છે દર્શન. તો ગર્ભગૃહમાં પ્રવેશતાની સાથે અહીં સૌથી પહેલા પનોતી દેવીની પ્રાચીન પ્રતિમાઓ થાય છે દ્રશ્યમાન. અહીં પનોતી દેવીની સમીપે જ શનિદેવનું ચલિત વિગ્રહ છે વિદ્યમાન, જેના પર દર્શનાર્થીઓ વિશેષ પૂજા અર્ચના હેતુ તેલ કરે છે અર્પણ. અને ચલિત પ્રતિમાથી આગળ જતા અહીં ભાવિકોને થાય છે શનિદેવના સૌથી અનોખા સ્વરૂપના કલ્યાણકારી દર્શન. શનિદેવની પનોતી માટે કોઈ પણ વ્યક્તિ માનતા કરતા હોય, અગર પનોતી કોઈને ને જે નડતી હોય અહીંયા આવવાથી તેને ઘણી બધી રાહત મળે છે. અમુક માનતા પણ રાખે છે, કોઈ બાળકો માટે રાખે છે, કોઈ બીજી કોઈ શ્રદ્ધા માટે રાખે છે, પણ બધાની શ્રદ્ધા પૂર્ણ થાય છે એવી કૃપા છે દાદાની. મહત્વ એવું છે કે પણ શનિ મંદિરમાં આવનાર વ્યક્તિ શનિદેવનું હાથ પગ ધોઈ સ્નાન કરી કપડાં વિધિ એનો જે ઉતારી વસ્ત્ર અને પૂજા કમ્પ્લીટ કરે છે અને શનિ મહારાજને રાજી કરે છે કે રીઝવે છે, સાડા સતી પનોતીનું નિવારણ કરે છે. 1500 વર્ષ પ્રાચીન શનિ સ્થાનક, શનિદેવનું બાળ સ્વરૂપ ધરાવતું એકમાત્ર મંદિર. શનિદેવને અહીં કરાય છે સિંદૂરનું લેપન. આ સ્થાનક માત્ર તેની પ્રાચીનતા જ નહીં પણ સાથોસાથ અહીંની અનોખી પરંપરાઓના કારણે પણ શ્રદ્ધાળુઓના હૃદયમાં ધરાવે છે એક અનેરું સ્થાન. દેશના મોટા ભાગના મંદિરોમાં શનિદેવની શ્યામવર્ણી પ્રતિમાની થાય છે પૂજા અર્ચના, પણ અહીં હાથલા શનિ મંદિરે બાળ સ્વરૂપની પૂજા થતી હોવાથી શનિદેવને કરવામાં આવે છે સિંદૂરનું લેપન. જી હા, અહીં ભાવિકોને ગજરાજ પર બિરાજમાન શનિદેવના બાળ સ્વરૂપની પ્રાચીન પ્રતિમાના થઈ રહ્યા છે દર્શન. કહેવાય છે કે અહીં પૂજિત આ દિવ્ય પ્રતિમા આશરે 10,000 વર્ષ પ્રાચીન છે. ન માત્ર આટલું પણ પ્રાચીન હોવાની સાથોસાથ બાળ સ્વરૂપની અને એ પણ સિંદૂરી રંગની શનિદેવની પ્રતિમાના દર્શન તો ભાવિકોને આખા જગતમાં માત્ર આ જ સ્થાનકે થઈ શકતા હોવાની છે માન્યતા. અહીંયા બાળકોથી લઈને વૃદ્ધો સુધી ફક્ત પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ ગર્ભગૃહમાં જઈને શનિદેવની પૂજા વિધિ કરી શકે છે. વાસ્તવમાં અહીં બાળ સ્વરૂપના દર્શન થતા હોવાથી મહિલાઓને પણ કોઈ બાદ નથી. પૂરી શ્રદ્ધા છે કે અહીંયા જે કઈ પનોતી હોય કોઈની તો ઉતરી જાય છે ને શનિ મહારાજ બધાની માનતા પૂરી કરે છે. મારા નાના બાળકને તબિયત સારી નહોતી રહેતી, શનિદેવને આજે મારે એવો સારો એવો દિવસ છે કે હું આ શનિવારના દિવસે અહીંયા આવી છું ને મારા પુત્રને પગે લગાડવા માટે આવી છું. હાથલા મુકામે આવેલું આ શનિ સ્વરૂપ તો ઘણું જ કલ્યાણકારી છે. આ સ્થાનકે તો બિરાજે છે ભક્તોની મહેચ્છાની પૂર્તિ કરતું શનિ સ્વરૂપ. જી હા, શ્રદ્ધાળુઓની આસ્થા છે કે અહીં દર્શન કરવાથી ન માત્ર શનિ પનોતીમાંથી મુક્તિ મળે છે પણ શનિ કૃપાથી ભક્તોને દરેક પ્રકારની આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મળી જાય છે મુક્તિ. પૂજન માત્રથી 7.5ના પ્રભાવમાંથી મળશે મુક્તિ. મનાય છે કે આ સ્થાનકે શનિદેવનું પૂજન કરવાથી ભક્તોના ભવો ભવના પાપ કર્મોનો ભય થઈ જાય છે દૂર. શ્રદ્ધાળુઓની આસ્થા છે કે અહીં પૂજન કરવાથી શનિદેવની મહાદશામાંથી મળી જાય છે મુક્તિ. અને આ જ પૂજા મામા ભાણેજ ભેગા મળીને કરે તો વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોવાની છે માન્યતા. આજે મેં શનિદેવના દર્શન કરવાની માનતા માની હતી, મારા દીકરાને નોકરી મળી જાય એટલે હું દાદાને પગે લાગવા આવીશ. આજે નોકરી મળી ગઈ છે, હું દાદાને પગે લાગી બહુ ધન્ય છું. અનોખું મંદિર, અનોખી માન્યતા, પવિત્રતા પ્રદાન કરતી એક અનોખી પરંપરા. આપ જ્યારે અહીં આવશો તો આપને અહીં ઠેર ઠેર ચંપલોના ઢગલા જોવા મળશે. ના ના,
આ કોઈ ભૂલીને ગયેલા હોય તેવા ચંપલ નથી કે નથી મંદિરે દર્શન કરવા આવેલા દર્શનાર્થીઓના ચંપલ, પણ આ તો છે પવિત્રતા પ્રદાન કરતી એક અનોખી પરંપરાનો નજારો. વાસ્તવમાં અહીં 7:30ની પૂજા કર્યા બાદ ભક્તો પોતાના પગરખા પનોતી રૂપે અહીં જ છોડી જાય છે. અહીં વર્ષો વર્ષથી આ જ પરંપરાને નિભાવવામાં આવે છે. અહીં મંદિરની સમીપે જ આવેલા એક પ્રાચીન કુંડ સાથે પણ ભાવિકોની આસ્થા જોડાયેલી છે. કહેવાય છે કે આ કુંડ એ પાંડવકાલીન છે. અહીં આવેલા આ પ્રાચીન કુંડના જળનું પાન કરવાથી કે તેમાં સ્નાન કરવાથી પનોતીની દશામાંથી રાહત મળતી હોવાની છે માન્યતા. અહીંનો મહિમા એવો છે કે અહીંયા જે કોઈ ને કંઈ પનોતી હોય કે જે કંઈ ગ્રહ નડતર હોય તો અહીંયા આપણે જે શનિકુંડમાં સ્નાન કરી પછી અહીંયા મંદિરમાં શનિદેવના દર્શન કરી અને અહીંયા જે હાડા હાત વર્ષની પનોતી અને 2.5 વર્ષની પનોતીનું જે અહીંયા છે નિવારણ થાય. શનિદેવની વિશેષ કૃપાની થશે પ્રાપ્તિ. શનિ કૃપાથી દરેક વિપદા થશે દૂર. ન માત્ર આટલું પણ અહીં પ્રસ્થાપિત શનિ મહારાજનું આ બાળ સ્વરૂપ તો છે ઘણું જ કલ્યાણકારી. ભક્તોની શ્રદ્ધા છે કે અહીં દર્શન કરવાથી શનિદેવની વિશેષ અમિત દ્રષ્ટિની થાય છે પ્રાપ્તિ. ભક્તોની કોઈ પણ મુરાદ હોય, મુશ્કેલી હોય કે હોય શારીરિક પીડા, અહીં શનિદેવ સમક્ષ સાચા મને અરજ રાખવાથી ભક્તોની દરેક મહેચ્છાની થઈ જાય છે પૂર્તિ. ભક્તોની આસ્થા અને મંદિર સાથે સંકળાયેલી વિવિધ કહાણીઓના કારણે મંદિરમાં આમ તો દરરોજ ભક્તોની ભીડ રહે છે, પણ સંધ્યા આરતીના સમયે અહીં જોવા મળે છે ભક્તોની વિશેષ ભીડ. કહેવાય છે કે આરતીના સમયે શનિદેવની આ પ્રતિમાની આભા વિશેષ દીપી ઉઠે છે, પણ સૌથી વધુ ભાવિકોનો ધસારો શનિદેવનું જન્મસ્થાનક હોવાથી શનિ જયંતિના દિવસે જોવા મળે છે. આ સમયે અહીં ન માત્ર દેશ પણ વિદેશમાંથી પણ ભાવિકો દર્શનાર્થે પધારે છે. કિંજલ કારસરિયા સાથે News 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. વિરામ બાદ આપનું સ્વાગત છે ધર્મભક્તિમાં. ન્યાયના અધિષ્ઠાતા શનિદેવ એક ક્રોધિત દેવ ગણાય છે. કહેવાય છે કે તેમની દ્રષ્ટિ જે પણ વ્યક્તિ પર પડે છે તેને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવે છે. પણ શું આપને ખ્યાલ છે કે શા માટે શનિદેવની દ્રષ્ટિ કુપિત ગણાય છે? આવો આપને જણાવીએ શનિદેવને મળેલા શ્રાપની એક કથા કે જેના લીધે શનિદેવની દ્રષ્ટિને ગણાય છે કુપિત. ન્યાયના અધિષ્ઠાતા શનિદેવની કથા. શનિદેવની વક્ર દ્રષ્ટિની રોચક કથા. શનિદેવને કર્મફળના દાતાર અને ન્યાયના અધિષ્ઠાતા કહેવાય છે. માનવામાં આવે છે કે મનુષ્યોએ ન માત્ર આ જન્મ પરંતુ પૂર્વજન્મોમાં કરેલા સારા નરસા કર્મોનું ફળ શનિદેવ તેમને જરૂર આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મનુષ્યના જીવનમાં સૌથી લાંબા સમય માટે જો કોઈ ગ્રહનો પ્રભાવ પડતો હોય તો તે છે શનિ ગ્રહ. અને આથી જ કેટલાક મનુષ્ય પોતાના પાપ કર્મોથી ભયભીત થઈને શનિદેવની ઉપાસના કરે છે. પરંતુ જો ધર્મશાસ્ત્રોનું માનીએ તો શનિદેવથી ભયભીત થવાની કોઈ જ જરૂર નથી. શનિદેવ તો મનુષ્યને દરેક રીતે મદદ કરતા છે. પણ શું આપને ખબર છે કે શા માટે શનિદેવની વક્ર દ્રષ્ટિ કુપિત કહેવાય છે? શા માટે શનિદેવની દ્રષ્ટિ જેના પર પડે છે તેને મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે?
શાસ્ત્રો અનુસાર વાસ્તવમાં શનિદેવને મળેલા એક શ્રાપને કારણે તેમની દ્રષ્ટિ આવી થઈ ગઈ હોવાની કથાઓ વિવિધ ધર્મગ્રંથોમાં જોવા મળે છે. શનિદેવની વક્ર દ્રષ્ટિનું રોચક રહસ્ય. શનિદેવને મળેલા શ્રાપની કથા. શનિદેવને શ્રી હરિ વિષ્ણુના પરમ ઉપાસક મનાય છે. તેઓ જ્યારે જ્યારે શ્રી હરિના નામ સ્મરણમાં લીન થઈ જતા ત્યારે ત્યારે તેમને બીજી કશીય વાતનું ધ્યાન ન રહેતું. ઓમ વિષ્ણવે નમઃ. એક કથા અનુસાર તેમની પત્ની ચિત્રરથાંશા એકવાર પુત્ર પ્રાપ્તિની કામનાથી શનિદેવની પાસે જાય છે, પરંતુ શનિદેવ તે સમયે ધ્યાનમાં લીન હોય છે અને શ્રીહરિના નામ સ્મરણમાં તલ્લીન થઈને તેઓ બહારની બધી જ સાંસારિક બાબતોથી પોતાને મુક્ત કરી લે છે. તે સમયે તેમની પત્ની ત્યાં આવીને તેમનું ધ્યાન આકર્ષવાની કોશિશ કરે છે. પરંતુ ઘણા બધા પ્રયત્નો પછી પણ જ્યારે શનિદેવનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત નથી કરી શકતા ત્યારે તેમને પોતાનું અપમાન લાગે છે. આપ મેરે સૌંદર્ય કા અપમાન કર રહે હૈ. તેઓ અત્યંત ક્રોધિત થઈને શનિદેવને શ્રાપ આપે છે. મેં ચિત્રરથાંશા આપકો શ્રાપ દેતી હું. જો તમે આપની આ પ્રેમમય સ્ત્રીની તરફ નજર પણ ન કરી શકો તો આપના નેત્ર વ્યર્થ છે. હવેથી તમે ન માત્ર મારી પણ અન્ય કોઈની સામે પણ સીધી દ્રષ્ટિ કરીને નહીં જોઈ શકો. હું ચિત્રરથાંશાને આપને શ્રાપ આપું છું કે હવેથી આપ જેના પર પણ દ્રષ્ટિ કરશો તેનો વિનાશ થઈ જશે. અને આથી જ એવું માનવામાં આવે છે કે આ શ્રાપના પ્રભાવથી શનિદેવ જેના પર પણ દ્રષ્ટિ કરે છે તે મનુષ્યને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજના આ પાવન અવસરે હવે આપને જણાવીશું શનિદેવની કૃપા પ્રાપ્તિના કેટલાક એવા સચોટ શાસ્ત્રોક્ત ઉપાય જેના થકી આપ સરળતાથી કરી શકશો શનિદેવની વિશેષ કૃપાની પ્રાપ્તિ. અને આજ અંગે માર્ગદર્શન મેળવીએ મહામંડલેશ્વર ગુરુ દાતીજી મહારાજ પાસેથી. સૂર્ય પુત્ર છાયા સંતાન કશ્યપ પુત્ર કશ્યપ વંશજ કશ્યપ અવતાર કા પ્રતીક મહાદેવ કા શિષ્ય નારાયણ કા ભક્ત દેવાદિદેવ છે. કર્મ ધર્મ ગતિ જ્ઞાન ભક્તિ સત્ય કરુણા સાધના સમાધિ મોક્ષ સમર્થિ કે દાતા દેવ આદિ દેવ શનિદેવ જિસકે સ્મરણ માત્ર જીવન કા હૃદય પુલકિત હોતા હૈ વો હૈ દેવાદિ દેવ શનિદેવ. રાષ્ટ્રવાસીઓ, ભગવાન શનિદેવ કો લેકર હમેશા આપકે સામને અપને વિચાર રખને આતા હું. મેં પ્રજાપિતા બ્રહ્મા નહીં હું, હથેલી મેં સરસું નહીં, લેકિન જીવન કા અનુભવ બતાતા હું. ભાગ્ય વિદાતા દેવાદિ દેવ શનિદેવ, કર્મ કે દાતા દેવાદિ દેવ શનિદેવ, આનંદ પ્રમાનંદ સુખ સમૃદ્ધિ વૈભવ ઓર સાધના ઇન સબ કે દાતા દેવાદિ દેવ શનિદેવ. સૂર્ય કા પુત્ર હૈ, છાયા સંતાન હૈ, કશ્યપ પુત્ર હૈ, કશ્યપ વંશજ હૈ, ઓર કશ્યપ અવતાર કા પ્રતીક મહાદેવ કા શિષ્ય ઓર નારાયણ કે અનન્ય ભક્ત દેવાદિ દેવ. યે હૈ મેરે દેવાદિ દેવ શનિદેવ. ભગવાન શનિદેવ કર્મ કે દાતા હૈ और कर्म प्रधान विश्वकर राका जो जो से कराई तस फल ताका. कर्म के देवता देवादिदेव शनिदेव है. मानो कि किए गए कर्मों के विपुल भंडार में से किस कर्म को कितना और किस प्रकार भुगतना है यह है काम देवादिदेव शनिदेव का. मानो के किए गए कर्मों के विपुल भंडार में से किस कर्म को कितना और किस प्रकार भुगतना है देवादिदेव शनिदेव. मेरे को बड़ा आश्चर्य लगता है जो चराचर जगत को भय से मुक्त करता है उससे आप भयभीत. भगवान शनिदेव से भयभीत होने की जरूरत नहीं है. कर्म सुधारो, कुकर्मों से बचो, माता पिता की सेवा, धर्मानुकूल आचरण, राष्ट्र प्रेम. भगवान शनिदेव का ये मंत्र ओम शाम शनिश्चराय नमो जाप करो, जीवन सदा खुशियों से भरा रहेगा. भगवान शनिदेव से भयभीत होने की जरूरत नहीं, अपने कर्मों से भयभीत होने की. और कर्म यानी कुकर्म, आज का कर्म कल का भाग्य है, इसलिए कर्म सुधारो. भगवान शनिदेव पे उंगली उठाने से काम नहीं चलेगा, अपने कर्मों का अवलोकन करने से आपका भला होगा. मैं आपके साथ प्रोग्राम कर रहा हूं और चैनल पे बहुत SMS आ रहे हैं कि दाती महाराज नौकरी में बड़ी परेशानी आ रही है, नौकरी को लेकर कैरियर को लेकर बहुत उठा पटक है, दाती महाराज क्या करें. मां बाप की सेवा जरूर कर लेना भाई. सुबह उठना, नित्य कर्म से नहीं हो स्नान उपरांत ये पूजा शनिवार को दिन प्रारंभ करना. सर्वप्रथम माता पिता की चरण स्पर्श करना. श्रद्धानुसार बाजरे का आटा, श्रद्धानुसार चावल का आटा, श्रद्धानुसार बूरा जिसे गुड़खांड कहते हैं,
जितनी आपकी श्रद्धा है, फिर नहीं तो 800 ग्राम किसी मिट्टी के पात्र में तीनों को मिला दीजिए, अपने सामने रख दीजिए, सरसों का तेल का दीपक जला दीजिए। शनि पत्नी नाम स्तुति, ओम शाम शनिश्चराय नमः, ध्वजनी धामनी चैव कंकाली कलह प्रिया कंटकी चात तुरंगी महिषी अजा, ओम शाम शनिश्चराय नमः, ये शनि पत्नी नाम स्तुति है। ओम शाम शनिश्चराय नमः, ध्वजनी धामनी चैव कंकाली कलह प्रिया कंटकी चात तुरंगी महिषी अजा, ओम शाम शनिश्चराय नमः। इस मंत्र की 3 माला जाप करो, अपने पूरे परिवार में 7 बार उसारो और चींटियों को डाल दो, लगातार 40 शनिवार कर देना, कैरियर और नौकरी संबंधी परेशानी से आपको छुटकारा मिल जाएगा। कुछ लोगों ने कहा दाती महाराज संतान को शिक्षा में सफलता नहीं मिली, बच्चे पढ़ाई को लेकर परेशान है, क्या करें? भगवान शनिदेव का सुंदर एक रुद्राक्ष, 7 मुखी रुद्राक्ष, 1 दाना 7 मुखी रुद्राक्ष और 2 दाने गणेश रुद्राक्ष बच्चे के गले में डाल देना, और बच्चे के हाथ से हर शनिवार को लगातार 11 शनिवार किसी विधवा स्त्री को श्रद्धा अनुसार सरसों का तेल का दान दे देना, प्रॉब्लम नहीं आएगी। यदि परिवार में सुख शांति नहीं है, लेन देन के मसले अटक रहे, घर में बरकत नहीं और घर में बचत नहीं होती, और प्रयासों के बावजूद भी आर्थिक पक्ष बड़ा कमजोर है, हमेशा आर्थिक पक्ष को लेकर घर में कलह रहता है, घर में शांति नहीं है, तो ये उपाय बड़ा रामबाण रहेगा। रात्रि में 8 से 12 बजे के बीच में 4 मुखा सरसों का तेल का दीपक जला, श्रद्धानुसार बाजरे का बाजरा की ढेरी बना दो, उसके ऊपर 4 मुखा सरसों का तेल का दीपक रख दो, परिवार के सभी सदस्य बैठ जाओ या परिवार का मुखिया, दशरथ कर शनि स्तुति, नमः कृष्णा नीला यशित गंडाय नमो 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 कालग्नि रूपाय कर्तन चाय चय नमो नमो, दशरथ कर शनि स्त्रोत का पाठ करें, और उसके बाद ये दीपक पीपल के पेड़ में रात्रि में रखा जाए, और प्रातःकाल 4 बजे ये जो बाजरा है वो पक्षियों को डाल दे, ऐसा लगातार 11 शनिवार 21 शनिवार 40 शनिवार कर दे, प्रॉब्लम खत्म हो जाएगी। बहुत से लोग कहते हैं दाती महाराज मेहनत बहुत करते हैं, प्रयास बहुत करते हैं, सब कुछ, लेकिन सफलता नहीं मिल रही, राजनीतिक वर्चस्व कमजोर है, मान और सम्मान नहीं मिलता है, और प्रयासों के बावजूद भी समाज के सामने अपनी बात नहीं रख पा रहे, मन कई बार डिप्रेशन चल जाता है, समय पर अपनी बात नहीं रखना, मन में बड़ी हलचल रहती, क्या करें दाती महाराज? गौरी शंकर रुद्राक्ष 3 दाने गले में धारण करो ना, बड़ा अच्छा रहेगा। गौरी शंकर रुद्राक्ष धारण करने से ब्लड सर्कुलेशन, निर्णय क्षमता बढ़ेगी और आपको सफलता मिलेगी। भगवान शनि की आराधना करनी है तो छोटा सा उपाय, और ये अद्भुत उपाय, सतनाजा ले लो, सतनाजा श्रद्धानुसार लो, 7 तरह का अनाज श्रद्धानुसार ले लिया, पिसवा लिया, पिसवाना थोड़ा सा मोटा, उसमें जितना आपने सतनाजा लिया उतना बूरा मिला देना, 7 चम्मच घी डाल देना, गाय का डालोगे सोने में सुहागा, मिला दिया, मिट्टी के पात्र में लिया, अपने सामने रख दिया। अब ये मंत्र, ओम ह्रीम सूर्य पुत्राय क्लीं कृष्णाय नमः, इस मंत्र की 7 माला, और उसके बाद ये कीड़ी नगरायनी चींटियों को डाल देना, ऐसा करके देख लेना, कुछ दिन आपका भला हो जाएगा। नमो नारायण। धर्म भक्ति में आज आपने शनिदेव ना सौथी प्राचीन स्थानक एवा हाथला शनि मंदिर ना दर्शन कराव्या, साथो साथ तेमनी रोचक कथा अने कृपा प्राप्ति ना उपायो पण जणाव्या। शनिश्चर जयंती पर नी आजनी आ विशेष रजूआत आपने केवी लागी अमने जरूर थी जणावशो अमारा आसरनामा पर। शनिदेव नी परम कृपा आपना सर पर पण बनी रहे एज अभ्यर्थना साथे आवतीकाले फरी थी मळीशुं अन्य कोई तीर्थ नी दर्शन यात्रा साथे सवारे 7:30 कलाके धर्म भक्ति ने संगात। नमस्कार।